જેતપુરમાં મહિલા કોન્સ્ટેબલ આત્મહત્યાનો બનાવ. જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં દયાબેન સરિયા ફરજ બજાવતા હતા. સવારે કોળી ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ચેટ તેમજ વિડીયો આપી ગસફોટ કરવામાં આવ્યો હતો. જેતપુર કોળી સમાજ દ્વારા મૌન રેલી યોજવામાં આવી. સ્ટેન્ડ ચોકથી તીન બત્તી ચોક સુધી મૌન રેલી યોજી કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. બે દિવસમાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભૂખ હડતાલ ઉપર ઉતરવાની આપી ચીમકી. આજે અમારા સમાજના દયાબેનના છ દિવસ થઈ ગયા. એનું કોઈ એક્શન, કોઈ એફઆઈઆર, કોઈ વસ્તુ ફાટી નથી. ને ત્રણ જણાએ, એના પપ્પાએ ત્રણ જણાના નામ નાખ્યા છે, રાખ્યા છે, તો એની ઉપર કોઈ એક્શન નથી જતી, કોઈ જવાબદારી નથી જતું. આજે અમારા ઘણા એવા સમાજના આગેવાન મોટા મોટા છે, કોઈ વસ્તુ કરતા નથી. તમે અમારા સમાજને જાગૃત કરવા માગીએ છીએ કે સમાજ આજ તમે જાગો. ને આજ તમે જાગી, આજે અમારામાં દયાબેનનું આ ન્યાય થાય વસ્તુ કંઈ ઓલું શું ન્યાય દેવાય, તમે ભૂખ હડતાળ ઉપર ઉતરવા તૈયાર છીએ. આ બધામાં એ પોલીસ સ્ટેશનમાં નોકરી કરે છે. તરાતન અભિરાજસિંહ એક નામ છે, એક મનદીપસિંહ નામ છે, એક વિપુલભાઈ તિલાડા નામ છે. તરાતન અંદર નોકરી કરે છે. અને આખું આ પત્ર આખું છે રાજકારણની જેમ દબાવી દીધું છે. પોલીસ સ્ટેશનમાં, પોલીસ સ્ટેશનમાં કોઈ વસ્તુ અંદરથી બહાર નીકળતું નથી. હું છે હું નહીં, તને લઈને મેસેજ કરી રહ્યા છીએ, બધી વાતચીત થઈ રહી છે, તોય કોઈ વસ્તુનો નિકાલ આવતો નથી. આ છઠ્ઠો દિવસ થઈ ગયો. અમારા સમાજ નહીં દીકરીને ન્યાય મળે એવી અમારી ઈચ્છા છે બધાની, ને આજ્ઞા છે અમારી બધાની. એવી બે દિવસથી મેં સાહેબને પૂછ્યું છે, બે ત્રણ દિવસથી સાહેબ એફેર કહે છે, મોબાઈલ એનો દીધો છે, મોબાઈલ દીધો. મેં ભાઈનું આજે રેકોર્ડિંગ હાથ એ બધું કાઢવામાં નહીં આવે ને કાયદેસર પગલાં ન ભરવામાં આવે તો અમારી બધાની ઈચ્છા છે, અમે ભૂખ હડતાળ ઉપર ઉતરશું. કચ્છનો વિશાળ ડિસ્પ્લે સાથેનો એકમાત્ર કલરનો શોરૂમ, ઘર ઓફિસ સહિત તમામ બાંધકામમાં સપનાના રંગો પૂરો અમારા સંગે. ડેકોરેટિવ કલર, ટેક્સચર કલર, ઇન્ડસ્ટ્રિયલ કલર, ડ્યુકો તેમજ પીયુની વિશાળ રેન્જ. સજાવટ માટે વોલપેપર, વોલ સ્ટીકર્સ, કાર્પેટ, આર્ટિફિશિયલ ગ્રાસ.